માંગરોળ મહિલાઓના પર્સ અને મોબાઈલના લૂંટારૂને ઝડપી પાડ્યો છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં શહેરમાં છેલ્લા ઘણા સમયથી મહિલાઓના પર્સને તકડનચી થઈ હતી. જોકે ગણતરીના કલાકોમાં જૂનાગઢ એલસીબીએ માંગરોળ પોલીસની મદદથી ઇમરાન મોહમ્મદ જાગા નામના યુવાનને ઝડપી લીધો હતો. છેલ્લા 2-3 દિવસમાં બનેલા છેલ ઝડપના બનાવોને આ જ વ્યક્તિએ અંજામ આપ્યાનું ખુલ્યું છે. શહેરમાં પોલીસનો જાણે કે ડર જ ન હોય તેમ જાહેર માર્ગો પરથી મહિલાઓના પર્સની બેધડક છેલ ઝડપનો સિલસિલો શરૂ થઈ રહ્યો હતો. અત્રેના માંડવીના ગેટ વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં આવેલા પોરબંદર વિસ્તારના રહેવાસી મહિલાના પર્સની હોસ્પિટલ રોડ પરથી બપોરે છેલ ઝડપ થતાં દોડધામ મચી ગઈ હતી. પર્સમાં કાનની બુટ્ટી અને મોબાઈલ રોકડ હતી. જોકે બાઇક સવાર શખ્સને શોધી કાઢવા માંગરોળ પોલીસની મદદ જે કરી છે તે સીસીટીવી ફૂટેજે કરી છે. સીસીટીવી ફૂટેજના આધારે એલસીબીએ ઝુકાવ્યું હતું. દરમિયાન સીસીટીવી ફૂટેજ તપાસતા છેલ્લા 2 દિવસથી મહિલાઓના પર્સની તફડનચીમાં એક જ શખ્સ વારંવાર દેખાયો અને તે સીસીટીવીમાં જણાઈ આવ્યો હતો. એલસીબીએ માંગરોળના શખ્સને બે બાઇક સાથે આરોપી ઇમરાન મોહમ્મદ જાગાને તેના ઘરેથી મિલતનગર ખાતેથી ઝડપી લીધો હતો. હાલમાં માંગરોળ પોલીસ દ્વારા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.